સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ઐતિહાસિક પૌરાણિક તળાવની દુર્દશા જોઈને પ્રાંતિજ સહિત તાલુકામાં કાર્યરત ધાર્મિક સંગઠનો મેદાનમાં આવ્યા છે અને પ્રાંતિજ પાલિકાએ તળાવમાં નાખેલો ઘન કચરો તાત્કાલિક ધોરણે દૂર કરી તળાવમાં પાણી ભરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. તો કરણી સેના તથા અન્ય સંગઠનો દ્વારા ટાઉન હોલનું ઓપનિંગ નહીં કરવા દેવાની પણ ચીમકી ઉપચારી છે. સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરી તળાવો ખોદાવે છે અને ઊંડા કરાવે છે, ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા તળાવમાં આખા ગામનો ગંદો કચરો ઠાલવી તળાવનું નામ નિશાન નકશામાંથી મિટાવવાનું નક્કી કર્યું હોય તેમ આખા ગામનો ગંદો કચરો આ ઐતિહાસિક ભાખરિયા તળાવમાં ઠાલવવામાં આવે છે. પ્રાંતિજ ઐતિહાસિક ભાખરિયા તળાવની દુર્દશા જોઈને વિવિધ સંગઠનો મેદાનમાં આવ્યા. સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરી તળાવ ખોદાવે છે તો પ્રાંતિજ પાલિકા દ્વારા ગંદો કચરો ઠાલવવામાં આવે છે, તો બીજી બાજુ ગંદો કચરો તળાવમાં ઠાલવતા દિવસે ને દિવસે તળાવ ગંદા કચરાથી ઉભરાઈ જતા તેના અસ્તિત્વ ઉપર અસર પડી રહી છે. તો બીજી બાજુ કેટલાક છેલ્લા વર્ષોથી તળાવ ખાલી જ રહે છે અને તેને પાલિકા કે સત્તાધીશો કોઈ રાજકીય પક્ષ કે રાજનેતા દ્વારા આ ખાલી તળાવને ભરવા માટે કોઈ પણ જાતની રજૂઆતો કરવામાં આવી નથી. ત્યારે પ્રાંતિજના ઐતિહાસિક તળાવ ઉપર નજર કરીએ તો પ્રાંતિજની રાજધાનીની સ્થાપના સંવંત 1515માં ભાખરજી રાવ નામના રાજા દ્વારા કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના, મકટેકિંગ બન્ના ગ્રુપ, રાજપૂત સમાજ સહિતના સંગઠનો આગળ આવ્યા અને સંવંત 1532માં રાવ ભાખરજીએ પ્રાંતિજમાં એક તળાવ ખોદાવ્યું હતું અને એ તળાવનું નામ પણ ભાખરજીના નામ ઉપરથી ભાખરિયા તળાવ તરીકે પ્રખ્યાત છે અને આ તળાવ આજે પણ મોજૂદ છે. ત્યારે પ્રાંતિજ નગરપાલિકા આ ઐતિહાસિક તળાવનું નામ નિશાન મિટાવવા માંગતું હોય તેમ અહીં આખા ગામનો ગંદો કચરો ઠાલવવામાં આવે છે. અને હું અહીંયા ભાખરિયા તળાવમાં એક મુલાકાત લેવા માટે પીછે લાવ્યો છું. અહીંયા તો અહીંયા આજુબાજુનું જે તળાવનું ખોદકામ બી અંદર કરવામાં આવેલું છે, આજુબાજુ અંદર બહુ જ કચરો, મતલબ તળાવમાં પાણી બી થોડું બી પાણી જ નથી. નગરપાલિકા દ્વારા, કોર્પોરેટર દ્વારા કે મતલબ કોઈ એની સરકાર દ્વારા, સરકાર પ્રશાસન દ્વારા કોઈ ધ્યાન મુદ્દો લેવામાં આવે નથી. તળાવમાં મોટાભાગનો એટલો બધો કચરો નાખી દેવામાં આવે છે કે જે તળાવની આજુબાજુના બાંધકામ બધી પબ્લિકની બી બહુ હાલત ખરાબ છે. અહીંયા મોટાભાગનું પ્લાસ્ટિક, એટલું બધું પ્લાસ્ટિક ઉડી બહાર જઈ રહ્યું છે જેના લીધે જમીનનું પ્રદૂષણ બી ઘટી શકે છે. અહીંયા જોઈએ તમે બતાવવા આવીએ, અહીંયા જો આ તળાવ છે, આ તળાવની આજુબાજુનો જે કચરો છે એની આજુબાજુ ગાયો બહુ ખાઈ રહી છે અને ગાયો એના લીધે ઘણાના મૃત્યુદેહ પણ મળી રહ્યા છે અંદરથી. તો સરકારને એ જ કહેવા માગું છું, સરકારે, પ્રશાસન, કઈ નવું, નગરપાલિકા કોર્પોરેટરને કે ભાઈ શ્રી રાજપૂત કરણી સેના તમને ચોખ્ખી ખુલ્લી ધમકી આપવામાં આવે છે કે ભાઈ જો થોડા દિવસમાં, એટલે મતલબ એક અઠવાડિયાનું તમને ચેલેન્જ આપવામાં આવે છે, એ અઠવાડિયામાં તમે આ નહીં કરવામાં આવો, આ તળાવ ખાલી કરવામાં નહીં આવે અને એમાં પાણીનું શોષણ નહીં થાય, બરાબર છે, તો તમને ચોખ્ખું એ કહેવામાં આવે છે કે આ ટાઉન હોલનું ઉદઘાટન શ્રી રાજપૂત કરણી સેના ઉત્તર ગુજરાત ટીમ નહીં કરવા દે. આ નગરપાલિકાને બે ચોખ્ખી ચેલેન્જ છે અને સરકાર પ્રશાસન જે બી સરકાર હોય એમને બે ચોખ્ખી ચેલેન્જ છે ઉત્તર ગુજરાત. આજ રોજ અમે ભાખરિયા પ્રાંતિજ તળાવ ખાતે આવેલા છીએ, તેમાં પ્રાંતિજ નગરપાલિકા દ્વારા ગંદ કચરાનું અહીંયા ઠાલવવામાં આવે છે, જેના કારણે ઐતિહાસિક જે ભાખરથી મહારાજનું જે કે ભાખરિયા તળાવ કે છપ્પનિયા દુકાળકાળમાં ઘોળવવામાં આવેલું હતું એમાં પણ ગંદ કચરો નાખી અને તે જે પુરાણ કરેલું છે પ્રાંતિજ નગરપાલિકાએ અને એના કારણે અહીંયા નગરની જે ગાયો હોય એ પણ કે પ્લાસ્ટિકનો કચરો ખાય અને તેમના પણ જીવનું જોખમરૂપ બની રહ્યું છે અને જેના કારણે હાલ પણ અગાઉ પણ રજૂઆતો કરવામાં આવેલી હતી, તેમ છતાં પણ આ બાબતે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેથી અમે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળની ટીમ તરફથી ટૂંક સમયમાં જ આનો વિરોધ કરીએ છીએ અને આવેદનપત્ર પણ સરકારમાં આપીશું. અને જે આ કચરો છે એ તાત્કાલિક ધોરણે દૂર કરી અને ભાખરથીનું જે ભાખરથી રાજાનું જે તળાવ છે તે ઐતિહાસિક જાળવણી થાય
તેના માટે કોઈ કાર્યવાહી થાય એ માટે અમે આવેદન પત્ર આપીશું। અને ગંદો કચરો ઠાલવી ઠાલવીને અડધું તળાવ ગંદા કચરાથી ઉભરાયું છે। તો બીજી બાજુ આ તળાવમાં પાણી ભરવામાં આવે તો આજુબાજુના ગામોના રહીશો ખેડૂતો દ્વારા રજૂઆતો કરવા છતાંય સ્થાનિક રાજકીય પક્ષ કે સાંસદ કે ધારાસભ્ય કે ખુદ પ્રાંતિજ નગરપાલિકા કે નેતાઓ અને આગેવાનો દ્વારા આજ દિન સુધી ભાખરિયા તળાવમાં પાણી ભરવા માટે કોઈ જ જાતની કાર્યવાહી કે રજૂઆતો કરવામાં આવી નથી। ત્યારે હાલ તો ભાખરિયા તળાવની દુર્દશા જોઈને કેટલાક સંગઠનો દ્વારા આ ઐતિહાસિક ધરોવરની જાળવણી કરવામાં આવે અને તેની સફાઈ કરીને તેની અંદર પાણી ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। વિવિધ સંગઠનો દ્વારા અવારનવાર દિવસમાં ઠેર ઠેર આવેદનપત્ર સાથે વિરોધ પ્રદર્શન કરાશે। સંગઠનો દ્વારા તળાવમાંથી ગંદો કચરો દૂર કરી પાણી ભરવા અલ્ટિમેટમ આપ્યું અને વિવિધ સંગઠનો કેટલાક નગરજનોએ ભાખરિયા તળાવની સ્થળ મુલાકાત લઈને તળાવની દુર્દશા જોઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અને વિવિધ સંગઠનોમાં કેટલાક નગરજનો દ્વારા ભાખરિયા તળાવની સ્થળ મુલાકાત લઈ તળાવની દુર્દશા જોઈને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું। જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના, માર્કેટિંગ ગ્રુપ, રાજપૂત સમાજ વિવિધ સંગઠનો દ્વારા પ્રાંતિજ નગરપાલિકાને ભાખરિયા તળાવની સફાઈ કરાવી તળાવમાં પાણી ભરવામાં ચીમકીઓ પણ આપવામાં આવી છે। તળાવની મુલાકાત લેતો બહુ ગંભીર પરિસ્થિતિ જણાઈ રહી છે। અહીંયા કચરાના ઢગલે ઢગલા ખડકાઈ ગયા છે। આજુબાજુ ગેરકાયદેસર દબાણો, પુષ્કળ ગંદકી અને રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ ગઈ છે। તળાવની અંદર બિલકુલ પાણીનું એક પણ ટીમ્પું નથી। જ્યારે મહારાજા ભાખરસિંહ રાઠોડે આ તળાવનું બાંધકામ કર્યું હતું ત્યારે 18 વરણ અહીંયા પાણી પીતી પશુ પક્ષીઓ જીવજંતુઓ બધાને માટે એક આશરારૂપ આ તળાવ બનાવેલું હતું। જ્યારે આજની પરિસ્થિતિ જોતો હૈયામાંથી અરેરાટી નીકળી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અહીંની નગરપાલિકા કે જે તે સ્થાનિક લેવલે જોતો રાજકારણમાં ભાજપ સરકાર કે કોંગ્રેસ સરકાર તરફથી અહીંયા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। વારંવાર દરખાસ્તો પણ રજૂ કરેલી છે, વિનંતીઓ પણ કરેલી છે, છતાં પણ એના તરફ નજરઅંદાજ કરીને પૂરતું ધ્યાન આપી રહ્યા નથી। હવે જો આ બાબતમાં કોઈ એક્શન સરકાર તરફથી કે નગરપાલિકા તરફથી લેવામાં નહીં આવે તો ગુજરાતમાં અમારું મેટર કિંગ બનના ગ્રુપ જે ચાલી રહ્યું છે રાજપૂત સમાજનું, એના તરફથી ઉગ્ર આંદોલન શરૂ થશે અને અહીંયા જે પણ હોલ બનાવવામાં આવેલો છે એનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં કરવાનું થાય છે। તો અમે અમારી રીતે પછી આ વિનંતીઓ છતો જો સ્વીકાર કરવામાં નહીં આવે તો એનું ઉદ્ઘાટન અમે ઉગ્ર રીતે આંદોલન કરીને બંધ કરીશું। જય હિન્દ, જય ભારત, જય માતાજી। તો કરણી સેના અને મકટેકિંગ બનના ગ્રુપ રાજપૂત સમાજ દ્વારા ધમકી પણ આપવામાં આવી છે। જો ભાખરિયા તળાવની સફાઈ નહીં કરવામાં આવે તો પ્રાંતિજ પાલિકા દ્વારા બનાવેલા ટાઉન હોલનું ઓપનિંગ પણ કરવા દેવામાં આવશે નહીં। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા શું પ્રાંતિજનું ઐતિહાસિક તળાવ પ્રાંતિજની ધરોહરને જીવિત રાખશે કે પછી હોતા હૈ ચલતા હૈ સૂત્ર સાથે ચાલશે, એ તો હવે જોવાનું રહ્યું। ઉમંગ રાવલ, ZS TV, પ્રાંતિજ। જય શ્રી રામ। ગોવિંદ પટેલ, માર્ગદર્શન સંયોજક, પ્રાંતિજ પ્રખંડ, વિશ્વ હિન્દુ પરિષદ। હાલ ભાખરિયા તળાવ પાસે પ્રાંતિજમાં અમે ઊભા છીએ। આ તળાવનું જો બ્યુટિફિકેશન કરવામાં આવે, ઊંડું કરવામાં આવે અને જો પાણી ભરાય તો આજુબાજુના ખેડૂતોને બોરમાં પાણી પણ ના તળ પણ ઊંચાવી શકે એમ છે। હાલ પૂરતા નગરપાલિકાનો કચરો એ બધો જ અહીંયા ઠાલવવામાં આવે છે, જેના કારણે પુષ્કર પુરાણ થઈ ગયું છે। આજુબાજુમાં લોકોએ મકાનો બનાવી દીધા છે, ગેરકાયદેસર મકાનો છે અને ત્યાં આ પુષ્કર પ્રમાણે દબાણ કરવામાં આવ્યું છે। જો આમ તળાવનું ખોદકામ કરી અને બ્યુટિફિકેશન કરવામાં આવે તો એક સુંદર ધરોહર આપણી વિરાસતમાં આપણે એમ કે ઊભું થઈ શકે એમ છે। ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે। સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે। સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે। હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો।
શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગર કેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5214. પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકા ની હદ માં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટો ના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટ ને પાણી ની પાઇપ લાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 9421-86-88-80. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-4-51.